हेलो विद्यार्थी मित्रों, केम छो? ऑनलाइन एजुकेशन शिक्षण नी अंदर हूँ आपनों हार्दिक स्वागत करूँ छू। आज धोरण 10 नी अंदर सामाजिक विज्ञान विषय आप अभ्यास कर रहा है। एमां चेप्टर नंबर 2 भारतनो सांस्कृतिक वारसो, एमां परंपराओ, हस्त अने ललित कलाओ विषे आप अभ्यास करीए छीए। एमां सौथी पहेला आपणा सांस्कृतिक वारसानो अभ्यास करीए, एमां त्यार पछी परंपराओमां हस्तकलाओ विषे आपणे अभ्यास करीए छीए। ललित कलाओ ए पछीना विडियोनी अंदर अभ्यास करशुं। पहेला सौथी हाथवणाट द्वारा जे काई कलाओनो विकास थयो छे, प्राचीन भारतमां 64 कलाओ छे ए हस्तकला कारीगरीनी गणवामां आवे छे। એમાંની આપણે એક કલા વિશે આપણે આગળના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, માટી કલા। હવે અહીંયા જોવાની છે આપણે વણાટ કલા તરીકે આપણે અભ્યાસ કરશું કે વણાટ કલવા એટલે વણવું। આપણે કહીને કે જેમ દોરી વરે એકબીજાને વડ ચડાવીને અને બીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવો, ત્યારે આપણે એને વણાટ કળા કહેવાય। એક ટૂંકમાં કે વણવું જોઈએ આપણે એની અંદર કે આપણ એક પ્રાચીન સમયમાં આ વણાટ કલાનો વિકાસ થયો છે, જેમ કે રેશમી છે, આપણે ગાલીચા છે, સાડીઓ છે, ઘણી બધી વસ્તુઓનું આપણે એ વણાટ કલા દ્વારા આપણે વણી શકીએ છીએ। તો જોઈએ એમાં વણાટ કલાની અંદર રૂની પૂર્ણિમાથી તાતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને આપણે કાંતણ કહે છે। કહું કે રૂનું પૂમડું હોય, પૂણી હોય, દોથો આપણે કહીએ, પૂણી એટલે હાથમાં લીધો, એ પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તાતણું દોરો દોરાની સાથે એમ ખેંચતું જવાનું, તેમને વડ ચડાવતું જવાનું, હા ચડાવી એકબીજા સાથે પકડમાં, આપણે ચોટલો જેમ ગૂંથી એકબીજા ઉપર, એમ એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો એવો તૈયાર કરવાની કળા છે, એને આપણે શું કહેવાય, કાતણ તરીકે આપણે ઓળખીએ છીએ। કેનું આ જે કળા છે એ આપણે આઝાદીના સમયમાં જ્યારે ગાંધીજીએ આ કળાની વખાણ કરી લીધી, જોયું મહાત્મા ગાંધીજીએ આ કાતણ વણાટ ઉપર પોતે ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું આઝાદીના આંદોલનના સમયમાં, સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો હતો ત્યારે, આપણે એ સૌ આપણે જાણીએ છીએ। આપણે 1900ની વાત કરીએ જ્યારે આઝાદી લડત હતી, વિદેશી પ્રજાઓ અથવા વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો અને આપણા જ દેશમાં વસ્તુનું ઉત્પાદન કરવું, તૈયાર કરવો, વસ્તુનો જ વપરાશ કરવું, સ્વદેશી માલ અપનાવવો, એ સ્વાવલંબન સાથે એ ગાંધીજી આપણને જોડ્યા હતા, ત્યારે આપણે આ કળા ખૂબ જ વિકાસ પામ્યો હતો। અત્યારમાં વણાટ કળાની અંદર હાથ વણાટ આપણે એના વિશે આપણે જોઈએ કે તમારે પરીક્ષામાં એ રીતે પૂછાય કે ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો। આ હાથથી બનાવવામાં આવેલી એ કળાને આપણે હાથ વણાટ કહેવાય ગઈ। પ્રાચીન સમયમાં આ ઘણી બધી પ્રખ્યાત હતી, વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે આપણું ભારત છે એ ભારત આગવું સ્થાન હતું, એ ખૂબ જ જાણીતું હતું પ્રાચીન સમયમાં। કયા વિદ્યા ક્ષેત્રમાં? વસ્ત્ર એટલે કાપડ ક્ષેત્ર વિદ્યા, કાપડમાં બનાવવા માટેની વિદ્યા આપણા દેશમાં પ્રાચીન સમયથી જ જાણીતી છે। જો પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે ખૂબ જ જાણીતું ગણવામાં આવે છે। ભારતના આપણે એમ કહીએ કે કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો દિવાલસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીટીમાંથી પસાર થઈ જતી હોવાના વાતો આપણે જાણી છે। આજે ભારતની અંદર ઘણા બધા કારીગરો છે, એમાં શ્રેષ્ઠ અને કુશળ કારીગરોમાં એક ઢાકા શહેર, જે શહેર ની મલમલનો તાકો હતો, તાકો એટલે સાડી આપણે કહીએ, 5-6 મીટર જેટલી લાંબી બહેનો વીટીને જે સાડી પહેરે છે, એ સાડી તેની બારીકાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતી અને એની એ વિશેષતા હતી કે એનો મલમલનો જે તાકો આખો છે એ આપણે દિવાસળી બાકસ છે, બાકસની જે દિવાસળીની જે પેટી હોય એ પેટીમાં આખી આખી સાડી સમાઈ જતી હતી।
સમય જતો તેમજ એટલું જ નહીં એ ઉપરાંત આપણે જે હાથના આંગળામાં પહેરવામાં આવેલી વીંટી એ વીંટીમાંથી પણ એ સાડી છે એ તાકો છે મલમલનો એ આખે આખો હોરો પસાર થઈને નીકળી જતો એવા આ બેનમૂન કારીગરો આપણા ભારતમાં આ કુશળ કારીગરો એ આપણને જોવા મળ્યા છે વિશ્વભરમાં પ્રખ્યાત છે ક્યાં શહેરનું છે ઢાકામાં આવેલું આ ઢાકા શહેરની મલમલની બારીકાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત ગણેલું જો બાજુમાં એ ચિત્રો આપ્યા છે વણાટકાપના ગાલીચાના જુદી જુદી ડિઝાઇનો પાડીને એ બનાવેલા એ ગાલીચાના ચિત્રો છે આ ઉપરાંત આજે વણાટકામ છે એ પછી જોઈએ આ સહિત ભારતમાં બનતા ગાલીચા પાટણના પટોળા કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથવણાટમાં આ બેનમૂન હુનરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ જોવા મળે છે એ આપણે જગતભરમાં વિશ્વભરમાં આપણું ભારત દેશ છે એ આગવું સ્થાન એ મહત્ત્વ એ જાણીતું છે એ કશ્મીર સહિત આપણે કશ્મીરની સાડીઓ કહીને ભારતમાં તૈયાર થતા ગાલીચા પાટણ શહેરનું પટોળું આપણે એના ઉપરથી ગીત આવ્યું છે પાટણથી મોંઘા પટોળા લાવજો છેલ્લા જીરે પાટણથી પટોળા મોંઘા લાવજો તો એ પાટણ શહેરનું શહેરનું પટોળું કાંજીવરમની સાડી આ બધા એના નામ છે બનારસી સાડી રાજસ્થાનની બાંધણી વગેરે એ આપણા ભારતની હાથવણાટની જ એક હુનર ઉદ્યોગ તરીકે જગવિખ્યાતમાં પ્રખ્યાત હતું એવું આ જે કાંઈ હુનર ઉદ્યોગનું નિર્માણ થયું એ કયા સમયની અંદર એ નિર્માણ પામેલું છે આપણે એમ કહીએ તો ગુજરાતમાં જ્યારે ત્યારે સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન એ તે વખતના પાટણનગરમાં પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા હાથવણાટકામમાં જ્યારે સોલંકી યુગકાળનો તો કુમારપાળ રાજા હતો ત્યારે સોલંકી યુગનો રાજા ત્યાંના સમયની આ વાત છે અને એ સોલંકી યુગકાળ દરમિયાન જ્યારે પાટણ શહેરમાં આવીને વસેલા કુશળ કારીગરો અથવા એને સાડવીઓ પણ કહેવાય કારીગરોને બીજું નામ શું આપી શકાય સાડીઓ તરીકે સાડવીઓ એ બનાવેલા આ પટોળા આખા વિશ્વભરમાં જગતમાં એ પ્રખ્યાત બન્યા તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને આ પાટણના જે પટોળા છે એ વિશ્વભરમાં આપણે પ્રખ્યાત જોયા પાટણનો આ હુનર આશરે કહીએ તો 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે આજકાલના હાથવણાટની કળા નથી આશરે કેટલા વર્ષની વાત છે 850 વર્ષ જૂની આ હાથવણાટની કળા એ માનવામાં આવે છે અત્યંત અટપટી અને જટિલ અને સમય માગી લે તેવી આ કળા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ હવે જોવા મળે છે અત્યારે આ બધી કળાઓ નષ્ટ થઈ ગઈ હવે યંત્ર સામગ્રી હાથથી કોઈ વણાટકામમાં કરવામાં આવતી નથી અને ઘણી બધી અટપટી છે અઘરી છે અને ઘણો બધો આમાં સમય માગી લે આ કળાની અંદર પાટણના પટોળા તૈયાર કરવા માટે અને આજના આ સમયમાં આવા કારીગરો ઓછા સંખ્યામાં મર્યાદિત સંખ્યામાં જોવા મળે છે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર ને આપણે બેવડ ઇક્ત ને પટોળા તરીકે પણ ઓળખવામાં આવે છે બેવડ એટલે બંને બાજુ ઇક્ત એટલે વણાટ જે બંને બાજુ વણીને પહેરી શકાય એવું કાપડ એને આપણે બેવડ ઇક્ત તરીકે આપણે ઓળખી શકીએ બંને બાજુ સરખી ડિઝાઇનો લાગે બંને સાઈડ પહેરી શકાય આ પાટણના પટોળા એ તરીકે આપણે ઓળખે જેમાં બંને બાજુ એક જ પાત દેખાતી હોય બંને બાજુ લોકો એ પટોળા પહેરી શકતા હોય અને પટોળામાં વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે એના ઉપર એક કહેવત કહેવામાં આવી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આ કહેવત એ પ્રચલિત થઈ આપણે કીધું ને કે લાંબા સમય સુધી આજે પટોળામાં ભાત પાડેલી છે એ ભાત ક્યારેય તૂટતી નથી ફાટતી નથી અને એમાંથી એ પટોળું તૂટી જશે તો એની ભાત વિખેરાશે નહીં પડી પટોળે ભાત પણ ફીટે નહીં ફાટશે પણ તો એ ભાત વિખાશે નહીં એવી આ પટોળા વિશે કહેવત
એ વિશ્વભરમાં પ્રચલિત થઈ હતી. તો આ તો આપણું એક હાથવણાટ. ત્યાર પછી બીજી હસ્તકલા છે જેને આપણે ભરત ગૂંથણ કલા તરીકે આપણે ઓળખી શકીએ, જે લોકો સ્ત્રીઓ કાપડની અંદર નવી નવી ડિઝાઇનો, એ નવા નવા ચાકડાઓ, એ જુદી જુદી પૂતળીઓ, એ વસ્ત્રો ઉપર આપણે જુદા જુદા કારીગરોથી આ તૈયાર કરવામાં આવતી ભરત ગૂંથણ કલા એ પણ એક પ્રચલિત થમી છે. એ આજકાલની આપણ પ્રાચીન ડિઝાઇનો બનાવવામાં આવે છે. જોઈએ એની અંદર પ્રાચીન સમયમાં આ જે ભારતની અંદર જે ભરત ગૂંથણની કલા છે એમાં મોટી નામના ધરાવતો આપણો ભારત દેશ છે. એ આજકાલની વાત નથી, તમારે પરીક્ષામાં પૂછાય ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપો તો તમારે એક મુદ્દા આ ભરત કલા વિશે તમે લખી શકો. આજની જે એક હડપ્પા અને મોહેંજોદડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ આ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. ક્યારની વાત છે? જે હડપ્પા નગર અને મોહેંજોદડો નગર જે ઉત્ખનન અને ખોદકામ દરમિયાન એ ખોદવામાં એની અંદર જે મૂર્તિઓ મળી, પુતરાઓ મળ્યા, એ પુતરા અને મૂર્તિની અંદર જે વસ્ત્રો પહેરેલા હતા એ વસ્ત્રો ઉપર પણ કઈ કલા પ્રતિ ત્યાં જોવા મળી હતી? ભરત ગૂંથણ કલા જોવા મળ્યું છે. એ કે ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કામગીરી પણ ઘણી જ પ્રાચીન છે. આપણે જોઈએ છીએ બાળકો પહેરે છે, પુરુષો પહેરે છે, સ્ત્રીઓ પહેરે છે, બંડી આપણે ભરત ગૂંથણ કરતા હોય. કચ્છ વિસ્તારની અંદર આપણે કહીએ ને, બન્ની વિસ્તારના લોકો આપણે કહીએ, જત લોકો જેને કચ્છની અંદર આ ભરત ગૂંથણમાં આગવી વિશેષતા ધરાવે છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધુ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કાશ્મીરમાં કાશ્મીરી ભરત પણ જાણીતું જોવા મળે છે. આપણા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં અને સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં પણ આ ભરતકામ પ્રચલિત હતું અને કાશ્મીરની અંદર કાશ્મીરી ભરત અહીંયા વખાણવામાં આવેલું છે. આ તો એક ભરત કલા તરીકે આપણે એક આગવી વિશેષતા છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે કે આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે એ જાણીતી છે. આજે તમારે વિકલ્પમાં પૂછાય કે ગુજરાતમાં કયા શહેરો બાંધણી માટે ખૂબ જ પ્રખ્યાત છે તો જામનગર છે, જેતપુર છે, ભુજ છે અને માંડવી છે. તો આ જે શહેરો છે એ શહેરોને યાદ રાખવા હોય તો એમ કે જાજે ભુજમાં, જાજે ભુજમાં એટલે જા એટલે જામનગર, જે એટલે જેતપુર, ભુજ એટલે ભુજમાં એટલે માંડવી. જામનગર, જેતપુર, ભુજ અને માંડવી આ વિસ્તારોમાં બાંધણી માટે એ પરંપરાગત શૈલીની જે ડિઝાઇનો છે બાંધણીની, એ હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ આ વગેરે સુંદર ડિઝાઇનો માટે આ શહેરો ખૂબ જ જાણીતા હતા. આ ગુજરાતના શહેરો છે બધા, એ શહેરોમાં પણ આ અવનવી મનોહર ડિઝાઇનોવાળી બાંધણી માટે શહેર આ જાણીતું કહેવાય. કપડાં ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ ગૃહ વ્યવસાય રચ્યો છે. આજે નવરાશ પરથી પોતાનું ઘરકામ કરતી ફુરસદના સમયમાં આપણે કહીએ ને, ફ્રીના સમયની અંદર જે ગુજરાતની બહેનો છે એ કાપડ ઉપર, વસ્ત્રો ઉપર એ પોતે છવાઈ એ ભરત ગૂંથણ કરું, છાપણી કરીને એના ઉપર જે કોઈ આપણે સાથિયા છે, કળશ છે, એ જુદા જુદા એવી પ્રકારની છાપણીઓ છાપીને એના ઉપર પોતે એ ભરત ગૂંથણ ગૂંથવાનું કામ કરતી હોય છે. ફુરસદના સમયમાં કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓ આ પોતે ગૃહ ઉદ્યોગો પણ વિકાસ પામ્યો છે. આ કઈ વસ્તુ ભરે છે? ચંદરવા છે, શાકતોરણ છે, ચાકડા છે, ઓછાળ છે, તકિયા છે, પારણા છે, ઓસિકા છે, આ ઘણા બધા
કેટલાક કોમોના પહેરાતા કેડિયા છે, ભડવાર લોકો જે કેડિયા પહેરે નામના વસ્ત્રો ઉપરથી ભરત ગૂંથણની કલાની પરંપરા આજે વિશ્વભરમાં પ્રખ્યાત એ જોવા મળી છે. આ ઉપરાંત ભરત ગૂંથણની શણગારેલા ધાબળા રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રદાન કૃત્યો સાથેનું ભરતકામ પણ આપણે જોઈએ છીએ. એક કચ્છ વિસ્તારના જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે. તમારે વિકલ્પમાં પૂછાય કચ્છ વિસ્તારમાં કઈ કોમની જાતો ભરત ગૂંથણ કલામાં આગવી વિશેષતા ધરાવે છે, તો કઈ જાત છે? જત. હે, જત કોમ એ કચ્છ વિસ્તારની, બન્ની વિસ્તારની કહેવાય છે. બન્ની વિસ્તારમાં જોવા મળતી આ જાતની પ્રજા એ ભરત ગૂંથણ ભરત કલામાં આગવું સ્થાન ધરાવે છે એ કચ્છની અંદર. તો ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે તમારે બોર્ડની અંદર, તો આપણે ભરત ગૂંથણ કલા આપણા ગુજરાતની અંદર ખૂબ જ આગવી કળા છે, જે હસ્તકલા તરીકે આપણે એને ઓળખીએ છીએ. હાથ દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્ર ઉપર જુદી જુદી અવનવી ડિઝાઇનો જે સ્ત્રીઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત ની બહેનો એ પોતે નવરાશના સમયમાં આવા ગૃહ ઉદ્યોગોનો વિકાસ કર્યો છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી ત્રીજી કલા છે ચર્મ ઉદ્યોગ. આ મોસ્ટ એમપી છે તમારે એમ ચામડા ઉદ્યોગ આપણે કહીએ ને, ચર્મકામ. ભારતની ઘણી જૂની કારીગરી દ્વારા આ પરંપરાગતથી આ કલા વિકસિત છે. ચામડામાંથી બનાવેલી ઘણી બધી વસ્તુઓ આપણે કહીએ ને કે પોકેટ છે, ઢોલ છે, તબલા છે, એ પછી બેલ્ટ છે, પર્સ છે, પછી મોજડી છે, ઘણી બધી કોંસ છે ખેતી માટે, એ પણ ચામડાની વસ્તુનો જ બનાવે છે. તો ચર્મ ઉદ્યોગ એટલે ચામડું એ પણ પ્રાચીન સમયથી જ આપણા ભારત દેશમાં એ પોતે ઘણી જ વિકાસ પામી છે. તો જોઈએ એની અંદર પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો હતો અને પ્રાણીના મૃત્યુ પછી આપણે પરંપરાગત રીતે ચામડું કમાવામાં આવતું અને ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. આ ઉપરાંત ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનોનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો હતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો, જે તલવાર માટે ભરાવવા માટે જે ઢાલ તરીકે આપણે એને ઓળખીએ. તો ઘણી બધી રીતે ચર્મ ઉદ્યોગ છે એ પણ પ્રાચીન સમયથી આપણે વિકાસ પામેલો છે, જે મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો અથવા ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવે છે. એને કાઢીને ચામડું ઉપરનું છાલ એ ચામડાની જૂની પદ્ધતિથી કમાવવામાં આવતી હતી, પછી એને સૂકવી એને પ્રોસેસ કરવામાં આવે છે. આખી આખી ચામડાની એ તડકામાં આખી આખું સૂકવી દેવામાં આવે છે અને ત્યાર પછી એનું રિસાયકલિંગ કરી, વોશિંગ કરી અને પછી એનો ઉપયોગ આપણે આ બધી જ વસ્તુઓ તૈયાર હાથવણાટથી તૈયાર કરતા હતા. આપણે કહીએ ને ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે શું બનાવતા? કોંસ. અથવા ખેડૂત છે, જ્યારે વાડીએ જાય ત્યારે કોઈ ઘડા નહોતા, ત્યારે ચામડાની એક મશકો આપણે પખાલો કહીએ, જે પાણી ભરવાનું એક કોથળી આપણે એને કહેવાય. ત્યાર પછી ઢોલ, નગારા, ઢોલક, તબલા આ સંગીતના સાધનો પણ એક ચામડામાંથી જ બનેલા છે. આપણે લુહારની ધમણો, પગરખા, બૂટમોજા આપણે કહીએ એ પણ આમાંથી જ બને છે. બેલ્ટ, પોકેટ આ બધું જ ચામડામાંથી બનતી વસ્તુઓ છે. આપણે કહીએ કે યુદ્ધના સમયની અંદર જે ઢાલ, તલવારનું કવર કહેવાય એને, ઢાલ કહીએ ને તલવાર ભરાવવા માટે જે આપણે કવરનો ઉપયોગ કરીએ છીએ, તો એ કવર પણ ચામડામાંથી જ તૈયાર થાય છે. આ ઘણી બધી વસ્તુઓ પ્રાચીન સમયમાંથી ચામડામાંથી થતી હતી તૈયાર થતી વસ્તુ. તો આજે આ ચર્મ ઉદ્યોગની ઉપર ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડી, બૂટ, ચંપલ, પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના બાજ આપણે કહીએ ને, ઊંટ જેવા પ્રાણીઓનું પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાટ, પલાણો, તેને મારવાની ચાબુક આપણે કે લગામ, આ ચાબુક માટેની દોરી,
પણ આપણે છે ને છે ચામડામાંથી તૈયાર થતી વસ્તુઓ છે. અનેક વસ્તુઓ આપણે ચર્મ ઉદ્યોગમાં તૈયાર કરીએ છીએ, રોજિંદા જીવનની અંદર આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તેથી પ્રાચીન સમયમાં આ ચર્મ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયેલો હતો. તો આ હસ્તકલા માટે આપણે અહીં હાથવણાટ, ભરતગૂંથણ અને ચર્મ ઉદ્યોગ ત્યાં સુધી આપણે રાખીએ. હજી આગળ છે એ પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું.